नमस्कार खेडूत मित्रों, खेतीनी वात चेनलमां आपनुं हार्दिक स्वागत छे अने हुं छुं कल्पेश। खेडूत मित्रों, आजे आपणे वात करशुं कपासमां आवती गुलाबी ईयर विशे। तो खेडूत मित्रों, आपणे वात करीए तो आपणा देशमां कपास एक अगत्यनो विदेशी हूंडियामण कमावी आपतो रोकड़ियो पाक छे। कपास उगाडता राज्योमां गुजरात मोखरानुं स्थान धरावे छे। कपास भारत अने गुजरातमां कापડ उद्योगमां આગવું સ્થાન ધરાવે છે। ગુજરાતમાં આશરે 26 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે। કપાસની ખેતીમાં વાવણીથી માંડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે। આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરિબળ ગણાવી શકાય છે। કપાસમાં નુકસાન કરતી જીવાતોમાં મોલોમચ્છી, તળતળિયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને ઝીંડવા કોરી ખાનાર ઈયળોનો સમાવેશ થાય છે। બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવને લીધે કપાસની પાટલી અવસ્થાએ ગુલાબી ઈયળનું નુકસાન જોવા મળે છે। ગુલાબી ઈયળ ઝીંડવામાં અંદર પેસી જઈને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઈ શકાતી નથી અને એક છુપા દુશ્મનની માફક નુકસાન કરતી હોય છે। આ જીવાતથી 5%થી લઈને 60% જેટલું નુકસાન થઈ શકે છે। હવે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ वर्षे ने वर्षे વધતો જાય છે। આ જીવાતના નિયંત્રણ માટે તેની ઓળખ, જીવનચક્ર અને તેના નુકસાનના પ્રકાર વિશે જાણવું એ ખૂબ જ અગત્યનું બની રહે છે। આથી અહીં તેની વિસ્તૃત માહિતી આજે અમે તમને આપવા જઈ રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો, ગુલાબી ઈયળના જીવનચક્ર અને ઓળખ વિશે જો આપણે વાત કરીએ તો આ જીવાત પોતાના જીવનકાળ દરમિયાન જુદી જુદી 4 અવસ્થાઓમાંથી પસાર થતી હોય છે। જેમાં આ જીવાતના ઈંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે, જે કુમળા પાનની નીચેની બાજુએ કપાસની ફૂલભમરી તેમજ કળી અને નાના ઝીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા 2 થી 10ની સંખ્યાના જથ્થામાં મુકાતા હોય છે। ઈંડા અવસ્થા 4 થી 6 દિવસની હોય છે। ત્યાર પછી આપણે આવીએ ઈયળ અવસ્થા ઉપર। તો નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે, જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે। હવે આપણે આગળ વાત કરીએ કોસેટો અવસ્થાની। તો આ જીવાતનો કોસેટો આછા બદામી રંગનો હોય છે। ઈયળની છેલ્લી અવસ્થા ઝીંડવામાં રહેલા 2 બીજ એકબીજા સાથે ભેગા કરી તેમાં કોસેટો બનાવે છે અને તેમાંથી લગભગ 6 થી 20 દિવસે ગુલાબી ઈયળનું પુખ્ત બહાર આવે છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ પુખ્ત અવસ્થા વિશે। તો ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકા હોય છે, જ્યારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે। નર અને માદા ફૂદીનો જીવનકાળ અનુક્રમે 15 થી 20 દિવસનો હોય છે। હવે કપાસનો પાક પૂરો થવાના સમયે છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને ક્યારેક 2 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે। પાકની અવધિ દરમિયાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઈયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનું તાપમાન અને ભેજના ટકા ઉપર આધારિત હોય છે। સામાન્ય રીતે આ જીવાત વર્ષ દરમિયાન 4 થી 6 પેઢીઓ થતી હોય છે। કોસેટોમાંથી ફૂદીઓ મે, જૂન અને જુલાઈ ઓગસ્ટમાં બહાર આવે છે। મે જૂનમાં નીકળતી મોટાભાગની ફૂદીઓ ઈંડા મૂકતી નથી, પરંતુ જુલાઈ ઓગસ્ટમાં નીકળતી ફૂદીઓ ઈંડા મૂકીને ખૂબ જ વધુ નુકસાન કરે છે। આમ જીવાતનું સંપૂર્ણ જીવનચક્ર સામાન્ય રીતે 22 થી 77 દિવસનું હોય છે, પરંતુ પાક પૂરો થયા બાદ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવનચક્ર લગભગ 13 થી સાડા 13 મહિના સુધીનું હોતું હોય છે। હવે આપણે ગુલાબી ઈયળના નુકસાન વિશે જો વાત કરીએ તો આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે થતો હોય છે। ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકાર રોસેટમાં ફેરવાઈ જાય છે। ઈંડામાંથી નીકળી ઈયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના ઝીંડવામાં દાખલ થાય છે। સમય જતાં ઈયળે પાડેલ કાણું કુદરતી રીતે પૂરાઈ જાય છે। આ ઈયળથી ઉપદ્રવિત નાના ઝીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે। ઈયળ ઝીંડવાની અંદર દાખલ થઈ રૂ તેમજ બીજને નુકસાન કરે છે। ઘણીવાર એક કરતાં વધુ ઈયળ એક ઝીંડવામાં પણ જોવા મળતી હોય છે। બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે। જીવાતના નુકસાનથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે, પરંતુ તેની સાથે સાથે રૂની ગુણવત્તા, કપાસના બીજમાં તેલની ટકાવારી અને બીજની સ્ફુરણ શક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે। પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે। હવે આપણે આગળ વાત કરીએ તો બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણો વિશે વાત કરીએ તો આ જીવાત ઝીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઈયળ સુધી પહોંચી શકતી નથી। आ जीवातनुं नुकसान झींडवानी अंदरथी थतुं होवाथी खेडूतो नुकसानने जोई शकता नथी अने तेना माटे आ जीवात सामे सजगता विकास पामी नथी। खेडूतो मोटे भागे पाकनी पाछली अवस्थाए दवा छांटवानुं बंध करता होय छे अने आ जीवातनो उपद्रव पाकनी पाछळनी अवस्थामां ज वधारे जोवा मळतो होय छे। आ जीवातना कुदरती दुश्मननो पण बीजी अन्य जीवात करता घणा ओछा होवाथी जैविक नियंत्रणनो कार्यक्षम उपयोग आपणे लई शकता नथी। ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે રાખી મૂકે છે। આમ કરવાથી આ જીવાતને અવશેષ પ્રભાવનો લાભ મળે છે। આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી। હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પહોંચતી હોય છે અને સારા ભાવ મળતા નથી। बीटी जीननी कपासनी पाछोतरी अवस्थाए ओछी असरकारकता पण आ जीवातनो उपद्रव वधतो होवानुं कारण गणावी शकाय छे। पाछली अवस्थाए कपास लोढवाना जीन चोमासा सुधी चालू रहेता होवाथी तेनी आजुबाजुना खेतरमां आ ईयळनी शरूआत खूब ज वहेली थई जती होय छे। जीनिंग दरमियान नीकळेल वधाराना कपासियामां आ जीवात सुषुप्त अवस्थामां रहे छे अने नवा वावेतरमां फूल भमरी अने झींडवा शरू थतां तेनो उपद्रव शरू थई जतो होय छे। हवे आपणे खेडूत मित्रो गुलाबी ईयળના સંકલિત નિયંત્રણ વિશે જો વાત કરીએ તો કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો અથવા પાક પૂરો થાય પછી કરાઠીઓને રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવી। અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલો કળીઓ ઝીંડવા ભેગા કરીને બાળીને નાશ કરવો। કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા બકરા ચરાવવા માટે મૂકી દેવા। આમ કરવાથી ઘેટા બકરા કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ ખુલ્યા વગરના ઝીંડવા તેમજ अपरिपक्व फूल चरी जता होय छे अने गुलाबी ईयळना अवशेषो ओछा थाय छे। आगला वर्षना कपासनुं जीनिंग बीजा वर्षनी कपासनी वावणी पहेला पूरुं करवुं जोईए। जीनमां प्रोसेसिंगनी कामगीरी पूरी थया बाद पड़ी रहेल कचराने बाळी नाश करवाथी सुसुप्त अवस्थामां रहेली ईयळो नाश पामे छे। जीनिंग फेक्टरीमां तथा तेनी आसपास गुलाबी ईयळना नर फुदाने समूहमां पकड़ीने नाश करवा माटे फेरोमेन ट्रेप गोठववा। ऑक्टोबर मासना अंतथी लई कपासनी छेल्ली वीणी सुधी हेक्टरे 40 प्रमाणे गुलाबी ईयળની फूदी माटेना फेरोमेन ट्रेप गोठववा। मोजणी अने निगाह माटे हेक्टरे 5 फेरोमेन ट्रेप गोठववा अने आ ट्रेपमां सतत 3 दिवस सुधी फेरोमेन ट्रेप दीठ 8 થી 9 फूदा पकड़ाय तो जंतुनाशक दवाओ जेवी के क्विनालफोस, क्लोरोसाइपर, डेल्टामेथ्रीन, एमामेक्टिन, इंडोक्साकार्ब अथवा फ्लुबेंडियामाइड, नोवाल्युरोन, क्लोरेंट्रेनिपोल एटले के कोराजोन आ दवानो तमे कंपनीनी भलामण प्रमाणे छंटकाव करी शको छो। अने जो तमारे ओर्गेनिकमां जवुं होय तो तमे बीवेरिया बसियानानो पण छंटकाव करी शको छो। जे विस्तारमां गुलाबी ईयળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી। નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરૂઆતથી હેક્ટરે 1.5 લાખ ટ્રાઇકોગ્રામમાં ભમરી અઠવાડિયાના ગાળે 5 વખત અને ડિસેમ્બરમાં પ્રથમ અને બીજા અઠવાડિયામાં હેક્ટરે 10,000 પ્રમાણે લીલી પોપટીની ईयળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઈ શકાય છે। તો ખેડૂત મિત્રો આ હતી ગુલાબી ઈયળના જીવનચક્ર વિશે સંપૂર્ણ માહિતી અને તેના સંકલિત નિયંત્રણ વિશે માહિતી।